नमस्कार समाचारो साथे हूं छु जिज्ञासा। वडोदरा थी महत्वपूर्ण समाचार सामे आवी रहा छे। धर्मांतरण अने आफमी हवाला कौभांडना आरोपीओने टूंक समयमां यूपी थी वडोदरा लावामां आवशे। तो सलाउद्दीन शेख तथा उमर गौतमने आगामी सप्ताहे वडोदरामां लावामां आवशे। उत्तर प्रदेश थी कोर्टे लीली झंडी आपी दीधी छे अने आफमी ट्रस्टना सलाउद्दीन शेख, शाहनवाज पठाण तथा मोहम्मद मंसूरीना सीमी साथे संकळायेला व्यक्तिओ साथे संपर्क खुल्या छे। तो आ साथे वधु माहिती माटे अमारा संवाददाता युनुस गाजी जोडाई चुक्या छे। जे युनुस, शुं छे वधु विगतो? ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા ધર્માંતરણ મામલે તપાસ કરવામાં આવી રહી હતી અને તેમાં વડોદરાના સલાહઉદ્દીનનું કનેક્શન ખુલ્યું હતું અને તેના આફમી ટ્રસ્ટ દ્વારા મોટા પ્રમાણમાં ફંડિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો ખુલી હતી। ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી હતી અને સલાહઉદ્દીનની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને પેરેલલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આ અંગે વડોદરા એસઓજી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તેના મુખ્ય આરોપી સલાહઉદ્દીન શેખ તથા મૌલાના ગૌતમ ઉમર બંનેની કસ્ટડી મેળવવા માટે ઉત્તર પ્રદેશની કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ કેટલીક કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થવાની બાકી હોવાને કારણે તેની કસ્ટડી મળી શકી નહોતી, પરંતુ હવે એ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ઉત્તર પ્રદેશની કોર્ટ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવેલી છે અને ટૂંક સમયમાં 4-5 દિવસની અંદર આ બંને આરોપીઓને વડોદરામાં લાવવામાં આવે તેવી શક્યતાઓ છે। સાથે જ આ બે વ્યક્તિઓ જેઓની સાથે સંપર્કમાં હતા તેઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન ચોંકાવનારી વિગતો ખુલી છે કે ભૂતકાળમાં સીમી સાથે સંકળાયેલા ઇમરાન ગીવાલા, સાદબ પાનવાલા, આસિફ ગોડાવાલા અને અલ્તાફ હુસેન મંસૂરી સાથે સલાઉદ્દીન શેખના સતત સંપર્કો રહ્યા હતા, તે ઉપરાંત આફમી ટ્રસ્ટ સાથે સંકળાયેલા શાહનવાઝ પઠાણ અને મોહમ્મદ મંસૂરી કે જેની વડોદરા એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેના પણ સીમીની વ્યક્તિઓ સાથે સંપર્કો ખોલ્યા છે। હવે સીમી અને આફમી વચ્ચે કોઈ નાણાકીય વ્યવહારો થયા છે કે કેમ તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ આ સમગ્ર મામલે સલાઉદ્દીન શેખ સાથે યુકે સ્થિત જે અબ્દુલ્લા ફેફરાવાલાનું કનેક્શન ખુલ્યું હતું, એટલે કે અબ્દુલ્લા ફેફરાવાલા દ્વારા જે સંચાલિત અલ્પલા ટ્રસ્ટ હતું તે ટ્રસ્ટ દ્વારા યુકેથી મોટી રકમ આફમી ટ્રસ્ટને મોકલવામાં આવી હતી, કરોડોની આ રકમ હતી અને તેને હાજર થવા માટે એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે। આગામી 18 ઓક્ટોબરે અબ્દુલ્લા ફેફરાવાલાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે। જોવાનું હવે એ છે કે યુકેથી તે હાજર થઈ શકે કેમ। જિજ્ઞાસા જો યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ધર્માંતરણ અને આફવી હવાલા કૌભાંડના આરોપીઓને ટૂંક સમયમાં યુપીથી વડોદરા લાવવામાં આવશે। ઉત્તર પ્રદેશની સરકારે કોર્ટે આ લીલી ઝંડી આપી દીધી છે, બંને આરોપીઓને વડોદરા લાવવામાં આવશે।